भारतीय त्राणे सेना आधुनिक हथियारों उत्पादन संरक्षण एशिया नो सौथी मोटो डिफेन्स एक्सपो 2022 नो आयोजन गांधीनगर खाते करवामां आव्यो। जेना अंतिम चरण में बे दिवस माटे आ सौ प्रजा माटे खुल्लो मुकवामां आव्यो हतो। तेना ज भाग रूपे लोको माटे बे दिवसनी शिप विजिट माटेनो पण आयोजन नेवी तेमज भारतीय तटरक्षक दल द्वारा पोरबंदर जेटी खाते करवामां आव्यु छे, जेमां भारतीय तटरक्षक जहाज सजग अने सार्थक ने दरिया किनारे लंगारवामां आव्यु छे। अने लोको तेमज बाळको उत्साहपूर्वक भारतीय सेनाना जहाजना कार्यो तेमज अंदरथी जोवा माटे उमटी पड्या हता। आवो भारतीय कोस्ट गार्डनी आन बान शान गणाता जहाज सजगना कार्यनी रोचक वात जाणीए। गुजरातनो दरिया किनारो 1600 किलोमीटर लांबो छे अने दुश्मन देश अने सीमा परना घुसणखोरो भारतनी शांतिनी डोळवानो प्रयास करे छे। तेरे दुश्मनों ने दरिया नी वच्चे धूळ चटाड़वा माटे भारतीय नेवी तेमज भारतीय तटरक्षक दल खड़े पगे तत्पर रहतो होय छे। तेरे भारतीय तटरक्षक नु गोवा शिपयार्ड द्वारा निर्मित पूर्ण स्वदेशी जहाज सजाग छे, जे तेना नाम अनुरूप ज दुश्मनों ना दांत खाटा करवा माटे सज्ज छे। दिवस होय के रात दरिया मां दुश्मन ने घुसणखोरी करवा माटे अटकाववा बाज नजर राखतो होय छे। તેમાં ફિટ કરવામાં આવેલું આધુનિક શસ્ત્રોમાંથી નીકળતી અગ્નિ જ્વાળાઓ દુશ્મનોને ખાતમો બોલાવવામાં માહિર છે। પોરબંદર દરિયા કિનારે ઘૂસણખોરી કરવા મોકાનું કેન્દ્ર ગણાય, જેના લીધે સૌથી વધુ કોસ્ટ ગાર્ડના જવાનો ત્યાં દરિયાની વચ્ચે પોતાની ફરજ બજાવે છે। દરિયામાં માછીમારી કરવા જતા માછીમારોને બચાવવાનું કાર્ય દરિયામાં બહારથી આવતા વહાણમાંથી તેલ વહી જાય અને તે પ્રદૂષણ રૂપે લોકો અને દરિયાઈ જીવોને ખતરો સાબિત ના થાય તેને રોકવાનું કાર્ય, ઘૂસણખોરોને અટકાવવાનું કાર્ય, માફિયાઓને દાણચોરી કરતા અટકાવવાનું કાર્ય, સર્ચ અને રેસ્ક્યુ તેમજ અન્ય ભારત દેશને સુરક્ષા પ્રદાન કરવાનું કાર્ય કોસ્ટગાર્ડના જહાજો કરે છે। આ ઉપરાંત અન્ય નાના જહાજો 365 દિવસ સજાગ રહીને દેશની સેવા કરતા નજરે પડે છે। રાત હોય કે દિવસે, ઠંડી હોય કે ગરમી, રાત દિવસે 24 કલાક 365 દિવસ તેઓ પોતાની ફરજ સતર્કતાને સજાગ રહીને નિભાવે છે। સજાગની પોતાના નિયંત્રણ કરતા કોસ્ટગાર્ડના અધિકારીઓ અને જવાનોની વાત કરીએ તો વિવિધ અધિકારીઓ વિવિધ તબક્કામાં જહાજનું સંચાલન અને નિયંત્રણ કરે છે। તમામ કાર્યો માટે તમામ કોસ્ટગાર્ડના જવાનો રાત દિવસ ખડે પગે સજ્જ રહેતા હોય છે। પછી એ કેબિનમાંથી જહાજનું નિયમન કરતા અધિકારી હોય કે પછી 75 mm ઓટોમેટિક ગનને નિયંત્રણ કરતા જવાનો કે પછી જહાજના તમામ પાર્ટનું નિરીક્ષણ કે નિયંત્રણ કરતા એન્જિનિયર અધિકારી હોય કે જહાજનું નેવિગેશન કરતા અધિકારી સર્વે એક સહકારી સંગઠન સાથે સજ્જ બનીને આખા જહાજની વિશેષ સંભાળ દેખરેખ રાખતા હોય છે। દરિયાઈ સીમામાં દુશ્મનો સાથે કેવી રીતે ઓપરેશનને અંજામ આપવામાં આવે છે તેનો ડેમો પણ અહીં રજૂ કરવા દરિયાય સીમા ભારતીય તટરક્ષક દળના હાથમાં આવે છે, જેને લીધે આપણો દરિયાઈ કિનારો સંપૂર્ણપણે સુરક્ષિત રહે છે અને તમામ દુશ્મનની ગતિવિધિઓને નાકામ કરે છે। વ્યય રક્ષામ એટલે કે અમે રક્ષા કરીએ છીએ એ મોટોને અનુરૂપ પૂર્ણ રીતે સજ્જ અને સતર્ક છે। ભારતીય તટરક્ષક દળ જોને જોતા ભારત દેશ દરિયાઈ સીમામાં ઘૂસણખોરી કરતા લોકો સામે નિશ્ચિત છે। પોતાના પરિવારથી દૂર રહીને 24 કલાક ભારત માતાની સેવા કાજે તેઓ પોતાનું સર્વસ્વ અર્પણ કરીને દેશ અને દેશના લોકોને સુરક્ષાની જવાબદારી સંભાળે છે, જે માટે પ્રત્યેક નાગરિકોને ગર્વ છે અને સલામ છે। ભારતીય તટરક્ષકના અધિકારીઓ અને તેમના જાબાજ જવાનોએ આવો જાણીએ શું કહ્યું અને આ જહાજને સંભાળતા અધિકારીઓ, સૌથી લાંબો સમુદ્ર કિનારો સૌરાષ્ટ્રમાં છે અને સૌરાષ્ટ્રના સમુદ્ર કિનારા ઉપર પોરબંદર એ ખૂબ જ અગત્યનું બંદર છે। અહીંયા માત્ર ડિફેન્સને લગતી જ કામગીરી નહીં, અહીંયા આપણી પાસે કમર્શિયલ જેટી પણ છે, મર્ચન્ટ જેટી છે, તો જેના ઉપરથી એક્સપોર્ટ પણ બહુ જ મોટા પ્રમાણમાં થાય છે। એટલે વ્યાપારની દ્રષ્ટિએ અને સુરક્ષાની દ્રષ્ટિએ પોરબંદરનું જે બંદર છે એ ખૂબ જ અગત્યનું છે અને એટલા માટે જેને ધ્યાનમાં રાખીને પોરબંદરમાં આપણે કોસ્ટગાર્ડનું હેડક્વાર્ટર આપવામાં આવેલું છે। અહીંયા ખૂબ જ રેગ્યુલરલી કોસ્ટગાર્ડનું જે ડોર્નિયર જે છે એના દ્વારા
અને એના જે શિપ્સ છે એના દ્વારા સમુદ્રની અંદર ઘણા પ્રકારની એક્ટિવિટી કરવામાં આવે છે. અત્યારે જે આપણે ડેમોન્સ્ટ્રેશન જોયું એ મોટેભાગે સલામતી માટે અને બીજું ફિશરમેનને બચાવવા માટેનો ડેમો જોયો, પણ એ સિવાય પર્યાવરણની રક્ષા માટેનું કામ પણ ખૂબ જ મોટું કામ કોસ્ટગાર્ડ કરે છે. એ ઉપરાંત અહીંની જે અમારી ફિશરમેન કમ્યુનિટી છે તેની અંદર અવેરનેસ અને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખાસ કરીને અવેરનેસ, તો એ એજ્યુકેશનનું કામ પણ કોસ્ટગાર્ડ કરે છે. આઈ એમ કમાન્ડન્ટ જી મનીકુમાર. I am presently carrying out the duties of executive officer of this state of art offshore patrol vessel, new generation offshore patrol vessel for Indian Coast Guard. This is 100% designed indigenously and manufactured by Goa Shipyard Limited as a part as the third in series of five new generation offshore patrol vessels. This ship is fitted with state of art communication, propulsion, power generation and navigational equipments, and this is one of the most sophisticated platforms available with any Coast Guard, not only of Indian Coast Guard, with Coast Guard of other developed countries also. And for the last 1.5 years since commissioning, this ship has faced all the challenges and kept up the maritime security of the country. Any other maritime nation will be definitely proud to have such a state-of-art vessel in their inventory. Thank you very much. Deputy Commandant Pranav Fenuli, I am the gunnery officer of the ship. My part of the ship is forecastle, which is the frontmost part of the ship, and my role in the ship is to maintain the fighting efficiency of the ship and assist command in any hostile situation developing on board and nearby during the deployment. For this, we have 4060 as our main armament with a range of 11,000 yards and 12.7 mm stabilized remote control gun, capable of automatic tracking, acquisition and firing, and other small arms also. मेरा नाम कृष्ण कुमार उत्तम, सहायक इंजीनियर है. मैं इस जहाज का इंजीनियरिंग इक्विपमेंट का सबॉर्डिनेट ऑफिसर इंचार्ज हूं. इस जहाज की इंजीनियरिंग मशीनरी एवं इक्विपमेंट का जिम्मेदार हूं. इस जहाज की इंजीनियरिंग मशीनरी को तीन भागों में विभाजित किया गया है. पहला मैन इंजन रूम कंपार्टमेंट, दूसरा ऑक्सिलरी मशीनरी कंपार्टमेंट, तीसरा आउटपुट मशीनरी कंपार्टमेंट. हमारे जहाज में स्ट्रिक्ट प्रिवेंटिव मेंटेनेंस का पालन करते हैं. इस जहाज में दो मैन इंजन फिटेड हैं जिसकी प्रत्येक की कैपेसिटी 9100 किलोवाट है. इस जहाज के गियरबॉक्स इंडियन मेक से हैं जो कि मेक इन इंडिया के संकल्प को दर्शाते हैं. इस जहाज के चार मेन डीजल अल्टरनेटर हैं जिसकी प्रत्येक की कैपेसिटी 450 किलोवाट है. थैंक यू. आई एम डीआईजी एसआर पाटिल, कमांडिंग ऑफिसर इंडियन कोस्ट गार्ड शिप सजग. सजग इज 105 मीटर्स एडवांस ओपीवी ऑफशोर पेट्रोल वेसल विच इज कैपेबल ऑफ कैरिंग twin engine helicopters for its operation. The ship is also fitted with advanced technology, navigation and communication equipment, which you can see it in the bridge, and also with weapons and sensors. Sajag, the state of the art ship, is capable of policing the entire maritime zone of India, and the ship is also designed for anti-piracy, anti-smuggling, pollution control and carrying out search and rescue operations in the Indian search and rescue region. For your information, this ship is totally, completely built and manufactured in India, that is Goa Shipyard, and the ship was commissioned by Sri Ajit Doval, Kirti Chakra, National Security Advisor, on 29th May 2021. Other details regarding the ship will be subsequently given by my colleagues and my departmental officers and in charges. Thank you. मेरा नाम घनश्याम उत्तम नाविकार्ती है. मैं जहाज में नेविगेटर सेवमैन की ड्यूटी कर रहा हूँ. जहाज में अधिकांश इक्विपमेंट भारत में ही बने हैं. जहाँ हम खड़े हैं यह जहाज का ब्रिज कहलाता है, और यहाँ से हम जहाज के सारे ऑपरेशंस और इवेंट्स को कंट्रोल करते हैं. जहाज में सर्विलेंस के लिए दो रेडार हैं. जहाज में जो स्टेयरिंग गियर सिस्टम है वो भारत में ही बना है. जहाज में स्पीड कंट्रोल करने के लिए यहाँ पर इंजन कंट्रोल्स हैं, और जो हम जहाज में अपनी पोजीशन का पता लगाते हैं उसके लिए हम DGPS यूज करते हैं. सबॉर्डिनेट ऑफिसर इंचार्ज हूँ मैं. इस जहाज के इलेक्ट्रिकल डिपार्टमेंट का जिम्मेदार हूँ. इस जहाज में चार मेन डीए लगे हुए हैं जो कि इंटीग्रेटेड मशीनरी कंट्रोल सिस्टम के द्वारा कनेक्टेड है. इनकेस ऑफ कोई भी एक डीए फेलियर हो जाता है तो अल्टरनेट डीए विद इन 7 सेकेंड ऑटोमेटिकली पूरे सप्लाई को जीवित रखता है. इसके अलावा हमारे शिप में एक इमरजेंसी डीए दिया हुआ है जो कि
हमारे शिप में जो इमरजेंसी डी है वो इन केस ऑफ सारे डीए अगर फेलोर हो गए, मान लीजिए चारों डीए चल रहे हैं वो फेलोर हो गए, तो ऑटोमेटिकली वो भी कनेक्ट हो जाता है विद इन 7 सेकेंड। और हमारे जो मेन मेन इक्विपमेंट है नेविगेशन एंड कम्युनिकेशन इक्विपमेंट, उसको जीवित रखता है। इसके अलावा हमारे शिप में 22 बैटरियाँ दी हुई है जो 180 एच की है, और इन केस ऑफ इमरजेंसी डीए भी फेलोर हो गया तो हम मेन मेन क्रिटिकल इक्विपमेंट जो है उसको जीवित रखते हैं। गांधीनगर में जो डिफेंस एक्सपो हो रहा है मेक इन इंडिया, उसके अंतर्गत हमने 2 जहाज जो मेक इन इंडिया है सजग और सार्थक डिस्प्ले किया है, उसके साथ हमने एक ऑपरेशनल डेमो डेमोन्स्ट्रेशन दर्शाया है। उसमें जो कोस्ट गार्ड सी में जो गतिविधियां करती है उसके एक छोटी सी रूपरेखा हमने दिखाई है। उसमें हमने सर्च एंड रेस्क्यू दिखाया है, पोल्यूशन कंट्रोल दिखाया है, बोर्डिंग ऑपरेशन दिखाया है। ये हमने हार्बर के अंदर एक छोटे टाइम में आप लोगों के लिए प्रस्तुत किया है। जो रेस्क्यू दिखाया गया है, जो जहाज के सी बोट है, फास्ट सी बोट होते हैं, उससे रेस्क्यू ऑपरेशन दिखाया गया है। कंट्रोल कभी इन्फॉर्म्ड होता है, कभी सरप्राइज वाला होता है। उसके लिए हमारे जो डॉनियर एयरक्राफ्ट है सर्वेलेंस में पूरे ईजेड एक्सक्लूसिव इकोनॉमिक जोन में सर्वेलेंस करती रहती है। उसमें जब भी हमें कोई ऐसा पदार्थ दिखाई देता है जिससे हमें पता चलता है कि प्रदूषण हो सकता है और हमारे जो मरीन लाइफ है उसके लिए थ्रेट हो सकता है, तो हम लोग अपना पोल्यूशन एक्टिविटी शुरू कर देते हैं। उसको अगर छोड़ दिया जाए तो आपके जो तटीय एरिया है वहाँ का जो फ्लोरा एंड फौना है उसको इफेक्ट किया जा सकता है। इसलिए चैलेंजिंग एक तरीके से वो भी चैलेंजिंग था। आई एम कमांडेंट राहुल मलारेडी, आई एम द इंजीनियर ऑफिसर ऑफ दिस शिप, एंड दिस शिप वॉज डिजाइंड फॉर अ स्पीड ऑफ 23 knots, हाउएवर इट हैज बीन डूइंग अबाउट 25 knots सिंस इट्स कमिशनिंग, एंड इट हैज बीन इक्विप्ड विद 2 स्टेट ऑफ द आर्ट प्रोपल्शन मशीनरी एंड 2 गियर बॉक्सेस विच आर मैन्युफैक्चर्ड इन इंडिया विच शोकेसेस द मेक इन इंडिया कैपेबिलिटी। अपार्ट फ्रॉम दैट, the 4 DAs which are fitted on this ship are also made and manufactured by Cummins India, while the emergency diesel generator is also of Kirloskar Oil Engine Limited, that is also made in India. In thus we have many equipments which are already made in India or at least serviced in India which are fitted on board. Sanjeev Rajput, no report, S9 News, Ahmedabad.